મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ દરેક જણ મજામાં જ હશો, બરાબર ને? ચાલો આગળના વિડીયોમાં આપણે બિલાડીના પગ, મરઘીના પગ અને એક અઠવાડિયા વિશેની વાત કરેલી, બરાબર ને? હવે આજે આપણે આગળ વધીશું. આજે આપણે ઘડિયાળની મદદથી ખાલી સ્થાનો પૂરો એના વિશે શીખીશું. તમે બોર્ડ ઉપર જોઈ શકો છો મેં કેટલીક સંખ્યાઓ લખી છે, 20, 12, 18. હવે એની આજુબાજુ ચાર બોક્સ આપ્યા છે, બરાબર? એની અંદર આપણે ઘડિયાળની મદદથી એ સ્થાનને પૂર્ણ કરવાના છે. હવે ઘડિયાળ તો આપણે શીખી જ ગયા, બરાબર? એટલે આપણને ખબર જ છે કે આ જે સંખ્યા તમને આપવામાં આવેલી છે તે સંખ્યા કયા કયા ઘડિયાળમાં આવતી હશે, બરાબર? તો એ તમારે વિચારવાનું છે અને આ ખાલી સ્થાનમાં લખવાનું છે. તો ચાલો આપણે આપણો પહેલો જોઈએ. પહેલા કેટલા આપેલા છે? 20 આપેલા છે. તો તમને ખબર જ છે કે 20 કેટલા ઘડિયાળમાં આવે છે. તો સૌથી પહેલા આપણે જોઈએ તો 2 દાન 20, બરાબર ને? 2 દાન 20. પછી 3 એકાના ઘડિયામાં 20 આવે? નહીં આવે. 4 એકાના ઘડિયામાં આવે? હા. તો કે 4 5 20. ત્યાર પછી 5 એકાના ઘડિયામાં આવશે ને? 5 એકાના ઘડિયામાં શું આવશે? 5 4 20. 6 એકાના ઘડિયામાં નહીં આવશે. 7 એકાના ઘડિયામાં આવશે? નહીં આવશે. 8 એકાના ઘડિયામાં આવશે? નહીં આવશે. 10 એકાના ઘડિયામાં આવશે? હા આવશે. કેટલા આવશે? 10 2 20. તો આ રીતે તમારે ઘડિયાળની મદદથી બીજા પણ ખાલી સ્થાન પૂરવાના છે. ચાલો હવે આપણે બીજું જોઈએ. બીજું કેટલા લખ્યા છે? 12 12. તો 2ના ઘડિયાળથી આપણે સ્ટાર્ટ કરીએ, બરાબર? તો 2ના ઘડિયામાં 12 આવે? તો કે હા. ક્યાં આવે? તો 2 6 12. 3ના ઘડિયામાં 12 આવે? તો કે હા. કેટલા આવે? 3 6 12. 3ના ઘડિયા પછી કયો ઘડિયો આવશે? 4 એકાનો ઘડિયો. તો 4 એકાના ઘડિયામાં 12 આવશે? તો કે હા. 4 4 12. હવે એક બોક્સ બચ્યું. 5 એકાના ઘડિયામાં 12 આવશે? નહીં આવશે. 6 એકાના ઘડિયામાં 12 આવશે? હા. ક્યારે આવશે? 6 2 12, બરાબર? હવે 7 એકા 8 એકા અને 9 એકાના ઘડિયામાં 12 આવશે નહીં. ચાલો હવે બીજું શું છે? 18. તો 2ના ઘડિયાથી શરૂઆત કરીએ. 2ના ઘડિયામાં 18 આવશે? તો કે હા. ક્યાં આવશે? 2 9 18. 3 એકાના ઘડિયામાં 18 આવશે? હા. ક્યાં આવશે? 3 6 18. 4 એકાના ઘડિયામાં આવશે? નહીં આવશે. 5 એકાના ઘડિયામાં આવશે? નહીં આવશે. 6 એકાના ઘડિયામાં આવશે? હા. ક્યાં આવશે? 6 4 18, બરાબર? 7 એકાના ઘડિયામાં 18 આવશે? નહીં આવશે. 8 એકાના ઘડિયામાં 18 આવશે? નહીં આવશે. 9 એકાના ઘડિયામાં આવશે? તો કે હા. 9 2 18, બરાબર ને? તમને જે રીતે ઉદાહરણ આપવામાં આવ્યું હોય એ ઉદાહરણનો ઉપયોગ કરીને તમારે ખાલી સ્થાન ભરવાના રહેશે. અહીંયા મેં તમને ઉદાહરણ આપ્યું નથી, બરાબર? અહીંયા મેં તમને જે સંખ્યા હતી એને ઘડિયાળની મદદથી ખાલી સ્થાન પૂરો એ રીતે મેં તમને સમજાવ્યું છે, બરાબર? તમને જે પ્રમાણે ઉદાહરણ આપવામાં આવે એ પ્રમાણે તમારે ઘડિયાળની મદદથી ખાલી સ્થાન પૂરવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, તો ઘડિયાળની મદદથી સ્થાનિક ખાલી સ્થાન પૂર્ણ કરો એની એક રીત આપણે જોઈ. હવે આપણે એવી જ પેટર્ન બીજી જોઈએ, એટલે કે એના જેવા જ ઘડિયાળની મદદથી ખાલી સ્થાન પૂર્ણ કરો એની બીજી રીત જોઈએ, એટલે કે બીજા દાખલાઓ જોઈએ. બીજી તમને આ રીતે પણ આપવામાં આવે, એની અંદર પણ તમને શું કહેવામાં આવે કે ઘડિયાળની મદદથી ખાલી સ્થાન પૂરો તો તમને આવડવું જોઈએ. ચાલો આપણે જોઈએ કે આની અંદર ઘડિયાળની મદદથી ખાલી સ્થાન કેવી રીતે પૂરી શકાય. ચાલો
અહીંયા ગાડી સર્કલમાં બરાબર વચ્ચે તમને એક અંક આપવામાં આવેલો હશે. શું આપવામાં આવ્યું હશે? એક અંક આપવામાં આવ્યો હશે. એની અંદર જે અંક આપવામાં આવ્યો હોય એ અંકનો ઘડિયો તમને આવડવો જોઈએ. શું? તે અંકનો ઘડિયો તમને આવડવો જોઈએ. અહીંયા ગાડી તમને કેટલા આપવામાં આવ્યા છે? ચાર આપવામાં આવ્યા છે. એનો મતલબ એ કે તમને ચાર એકાનો ઘડિયો બરાબર આવડતો હોવો જોઈએ, તો જ તમે આ બધા ખાલી સ્થાનને પૂરી શકો. બરાબર? ચાલો હવે અહીંયા ગાડી તમને એક ઉદાહરણ આપવામાં જ આવ્યું છે. ચાર છંગ ચોવીસ. કેટલા? ચાર છંગ ચોવીસ. એવી જ રીતે આપણે બીજા ખાલી સ્થાન પૂરીશું. ચાલો હવે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. ચાર અઠામ. ચાર અઠામ, તો ચાર અઠામ કેટલા આવશે? બત્રીસ. બરાબર? હવે જુઓ, અહીંયા તમને કશું આપવામાં આવ્યું નથી, પણ અહીંયા તમને જવાબ આપી દીધેલો છે અઠ્યાવીસ. તો ચાર ના ઘડિયામાં અઠ્યાવીસ ક્યાં આવશે? ચાર પચાસ વીસ, ચાર છંગ ચોવીસ અને ચાર સત્તામ અઠાવીસ, એટલે કે સાત. ચાર સત્તામ અઠ્યાવીસ. હવે અહીંયા કેટલા આપ્યા છે? પાંચ આપ્યા છે. ચાર પચાસ વીસ. હવે અહીંયા કશું આપ્યું નથી. અહીંયા કેટલા આપ્યા છે? બાર આપ્યા છે. તો ચાર ના ઘડિયામાં બાર ક્યાં આવશે? ચાર તાલી બાર. એવી જ રીતે અહીંયા જુઓ કેટલા આપ્યા છે? દસ. એટલે ચાર ગુણ્યા દસ, એટલે કે દસ ચોક ચાર, ચારે દાન ચાલીસ. હવે અહીંયા ગાડી તમને કેટલા આપ્યા છે? સોળ. જવાબ આપી દીધેલો છે, અહીંયા ખાલી છે. તો ચાર ને આપણે કેટલા વાગે ગુણીએ છીએ? તો સોળ આવશે. તો કે ચાર ચોક સોળ અને નવ ચોક છત્રીસ. નવ ચોક છત્રીસ. તો આ રીતે તમે ઘડિયાળની મદદથી ખાલી સ્થાન પૂરું કરી શકો. હવે આપણે બીજું જોઈએ. હવે બીજું જુઓ, સર્કલમાં કયો અંક આપેલો છે? કયો અંક આપેલો છે? નવ આપેલો છે. બરાબર? હવે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. એટલે નવ અને અહીંયા કેટલા આપ્યા છે? એક્યાસી. તો નવ ના ઘડિયામાં એક્યાસી ક્યાં આવશે? તો કે નવે નવે એક્યાસી. બરાબર ને? નવે નવે એક્યાસી. હવે નવ ચોક છત્રીસ. નવ અહીંયા ખાઈ કશું નથી આપ્યું, અહીંયા પિસ્તાલીસ. તો નવ ના ઘડિયામાં પિસ્તાલીસ ક્યાં આવશે? નવ પચાસ પિસ્તાલીસ. હવે નવ તાલી સત્યાવીસ. હવે અહીંયા અઢાર છે, એટલે નવ દુ અઢાર. નવ છ ચોપન. હવે અહીંયા ત્રેસઠ છે, તો નવ સત્તાણ ત્રેસઠ. અને નવ અઠામ કેટલા આવશે? બોતેર. બરાબર ને? નવ અઠામ બોતેર. તો તમે આ રીતે પણ ઘડિયાળની મદદથી ખાલી સ્થાન પૂરી શકો છો. મતલબ એટલું ધ્યાન રાખવાનું કે તમને ઉદાહરણ પ્રમાણે કરવા કીધું હોય તો તમને જે ઉદાહરણ આપ્યું હોય તેને ધ્યાનમાં રાખીને તમારે આગળ વધવાનું રહેશે. હવે આગળ જોઈએ. આ શું છે? સરવાળાનું ચિહ્ન, એટલે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર થી નીચેના ખાલી સ્થાન પૂર્ણ કરો. તમને આ રીતે એક દાખલો આપવામાં આવે છે. એમાં તમારે સરવાળાનું ચિહ્ન ક્યાં મૂકવાનું છે, બાદબાકીનું ચિહ્ન ક્યાં મૂકવાનું, ગુણાકાર અને ભાગાકારનું ચિહ્ન કેવી રીતે મૂકવાનું તે તમારે ગણતરી કરીને જોવાનું. બરાબર? ચાલો હવે આપણે આને સમજીએ. પહેલું છે આઠ બોક્સ અને ચાર. હવે અહીંયા તમારે સરવાળો, ગુણાકાર, ભાગાકાર કે બાદબાકી એમાંથી એક ચિહ્ન મૂકવાનું છે. અહીંયા તમને બત્રીસ જવાબ આપવામાં આવ્યો છે. કેટલો જવાબ છે? બત્રીસ. હવે આઠ ની અંદર ચાર ઉમેરીએ તો બત્રીસ થાય, એટલે કે આઠ અને ચાર નો સરવાળો કરીએ તો બત્રીસ થશે.
નહીં થશે. આઠ માંથી ચાર બાદ કરીશું તો 32 થશે, નહીં થશે. 8 ગુણ્યા 4 કરીશું તો 32 થશે, હા. 8 ચોક 32, બરાબર ને? 8 ચોક 32 એટલે અહીંયા શાનું નિશાન આવશે? ગુણાકારનું નિશાન આવશે. હવે આને ભૂલી જાઓ. હવે બીજી સંખ્યા, હવે તમારે અહીંયાથી જ લેવાનું. 32 ખાલી જગ્યા 2. અહીંયા ગાડી તમને કેટલા આપવામાં આવ્યા છે? 16 આપવામાં આવ્યા છે. હવે અહીંયા ગાડી સરવાળાનું ચિહ્ન આવશે. 32 વત્તા 2 કરીએ તો 16 આવે? નહીં આવે, 34 થઈ જશે. હવે 32 ગુણ્યા 2 કરીએ તો પણ નહીં થશે. તો અહીંયા 16 જવાબ આવે છે, તો આપણે શું કરવું પડશે? ભાગાકાર કરવો પડે ને. 32 ભાગ્યા 2 કરીએ તો આપણો જવાબ કેટલો આવશે? 16 આવશે, બરાબર ને? હવે આગળ 16 ખાલી જગ્યા 9 બરાબર 7, આપણો જવાબ કેટલો આવવો જોઈએ? 7 જવાબ આવવો જોઈએ. હવે 16 ની અંદર 9 ઉમેરે તો વધી જાય 7 કરતા, ગુણાકાર પણ નહીં થાય, 9 ના ઘડિયામાં 16 પણ નહીં આવે એટલે ભાગાકાર પણ નહીં થાય. તો આપણે શું કરીશું? બાદબાકી કરીશું. 16 માઇનસ 9, 16 માંથી 9 જશે તો કેટલો જવાબ આવશે? 7 જવાબ આવશે, બરાબર. હવે 7 ખાલી જગ્યા 5, જવાબ કેટલો છે? 12. હવે 7 ની અંદર થી 5 માઇનસ થશે? ના, પણ શું થશે? પ્લસ થશે. એટલે કે 7 વત્તા 5 બરાબર 12, બરાબર. તો આ રીતે તમારે સમજીને, ગણતરી કરીને સરવારો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારનું ચિહ્ન મૂકવાનું. ચાલો હવે બીજું જોઈએ. અહીંયા 9 ખાલી જગ્યા 3, જવાબ કેટલો આપ્યો છે? 3. એટલે કે શું આવશે? 9 ભાગ્યા 3, શું આવશે? 9 ભાગ્યા 3 એટલે કે 3 ટાળી 9. હવે આગળ જઈએ. 3 ખાલી જગ્યા 7, જવાબ છે 21. તો અહીંયા શું આવશે? ગુણાકાર. 3 સત્તા 21, 3 ગુણ્યા 7 કરીશું તો કેટલો જવાબ આવશે? 21 આવશે. હવે અહીંયા જુઓ, 21 અને 8, 21 ખાલી જગ્યા 8 બરાબર 13. હવે આપણે 21 માં 8 ઉમેરીશું કે બાદ કરીશું? કારણ કે એકવાર ભાગાકાર અને ગુણાકારનું ચિહ્ન આવી ગયું, હવે સરવાળો અને બાદબાકી બે ચિહ્ન બાકી રહ્યા, બરાબર ને? તો હવે 21 માં 8 બાદ કરીશું તો 13 જવાબ આવશે, કે 21 માં 8 ઉમેરીશું તો 13 જવાબ આવશે? તો કે 21 માંથી 8 આપણે શું કરીશું? બાદ કરીશું. 21 માંથી 8 બાદ કરીશું તો આપણો જવાબ કેટલો આવશે? 13 આવશે. ચાલો હવે 13 ખાલી જગ્યા 6, તો આપણે 13 ની અંદર 6 ઉમેરીશું તો 19 જવાબ આવશે. પડી ગઈ સમજ? હવે ત્રીજું જોઈએ. અહીંયા કેટલા આપ્યા છે? 15. 7 ખાલી જગ્યા 8 બરાબર 15, તો 7 ગુણ્યા 8 આવશે? નહીં આવે, કારણ કે 7 આવે તો 56 થઈ જશે, અહીંયા 15 છે. તો 7 વત્તા 8, 7 ને 8 કેટલા થશે? 15 થશે. હવે 15 ખાલી જગ્યા 9, તો 15 માંથી 9 શું થશે? શું થશે? 12 થશે, બરાબર ને? 15 માંથી 9 બાદ થશે તો કેટલો જવાબ આવશે? 6 જવાબ આવશે, બરાબર ને? 15 માંથી 9 બાદ થશે તો 6 જવાબ આવશે. હવે 6 ખાલી જગ્યા 6 બરાબર 36, તો 6 ગુણ્યા 6 એટલે કે 6 6 36, અને 36 ભાગ્યા 4 બરાબર 9, 36 ભાગ્યા 4 બરાબર 9, બરાબર ને? તો મેં તમને આ પહેલો, બીજો અને ત્રીજો શીખવાડ્યો. હવે આ ચોથો દાખલો તમારે જાતે કરવાનો રહેશે, કે આમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારનું ચિહ્ન ક્યાં આવશે, બરાબર ને? આ એક દાખલો તમારે હોમવર્કમાં કરવાનો રહેશે.
તો વિદ્યાર્થી મિત્રો આજે બસ આટલો જ. નવા વિડીયો સાથે ફરી મળીશું.